દાહોદના ગરવાડા તાલુકાના આદિવાસી સમાજમાં આંબલી અગિયારસની પરંપરા યથાવત, ભીમકુંડમાં અસ્થિઓ વિસર્જિત કરાઈ. આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વસતા આદિવાસી સમાજના લોકોમાં હોળીના તહેવાર પૂર્વે આવતી પ્રથમ અગિયારસ એટલે કે આંબલી અગિયારસનું ખૂબ જ અનેરું મહત્ત્વ હોય છે. આદિવાસી સમાજમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોને અસ્થિ ફૂલોને આ સમાજમાં 12મા-13મા દિવસે વિસર્જન કરવાના બદલે આ ફૂલો ખેતરમાં, ઘરના આંગણામાં અથવા ઝાડની નીચે ખાડો ખોદી માટીની કુંડીમાં સ્ત્રીની અસ્થિ હોય તો લાલ કપડામાં અને પુરુષની અસ્થિ હોય તો સફેદ કપડામાં બાંધી યાદ રહે તેવી રીતે તેને દાટી દેવામાં આવે છે. તથા હોળી પૂર્વે અમુક લોકો નોમની સાંજને, જ્યારે મોટાભાગના લોકો દસમની સાંજના પોતાના સગાવાલા કુટુંબીજનોને તેડીને આ અસ્થિઓ બહાર કાઢે છે અને આ તમામ લોકો ઘરની બહાર બેસી દૂધ પાણી તથા હળદર વડે આ અસ્થિઓને ધોઈ તેની પૂજા કરે છે અને પૂજાવિધિ કર્યા બાદ ફરીથી આ અસ્થિઓને બાંધી ઘરના આંગણામાં લટકાવી દે છે અને વહેલી સવારે હોળીની પ્રથમ અગિયારસ એટલે કે આંબલી અગિયારસના વહેલી સવારે જે તે મૃતકના સ્વજનનું અસ્થિવિજન રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડમાં કરાય છે. જોકે અહીંના ભીલ સમાજના લોકોની એવી પણ માન્યતા છે કે આ જગ્યાએ પાંડવો આવ્યા હતા અને આ જગ્યાએ 5 કુંડ આવેલા છે, જેથી આ જગ્યાએ દેવોનો પણ વાસ છે, જેથી અહીં અસ્થિવિસર્જન કરવાથી મોક્ષ મળે છે. અસ્થિ પધરાવવા માટે રામડુંગરા ભીમકુંડ ખાતે વહેલી સવારથી જ ભીલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઢોલ નગારા વગાડીને તેમની પરંપરા પ્રમાણે પોતાના સ્વજનોના અસ્થિઓ આ ભીમકુંડમાં વિસર્જિત કરતા હોય છે. અસ્થિ પધરાવવા માટે ભીમકુંડ ખાતે લોકોની ભારે ભીડ જામે છે. ભીલ સમાજમાં આખા વર્ષ દરમિયાન મૃત્યુ પામનારા લોકોના ફૂલો અસ્થિ માટેની કુરડીમાં ભીડ ભરી ઘરને આજુબાજુ ઝાડ નીચે યાદ રહે તે પ્રમાણે દાટી દેવામાં આવે છે અને નોમ ટકે તથા દસમની સાંજે ફૂલો કાઢી પૂજાવિધિ બાદ રાત્રિના આ ફૂલો આંગણામાં બાંધી લટકાવી દે છે અને વહેલી સવારના ભીમકુંડ વાસ્તે ગાજતે આ ફૂલો વારવામાં આવે છે. ગરબાડા તાલુકાના અમુક ગામોમાં કાચરાની વિધિ પણ આ દિવસોમાં કરવામાં આવે છે, જેમાં ગામ આખું ભેગું મળી સમૂહમાં મુંડન કરાવે છે અને બુંદીની વેચણી કરે છે. નઈમ મુંડા, ZSTV, દાહોદ. અમારા સમાજની અંદર વર્ષ દરમિયાન કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે, એમની અસ્થિઓ જમીનની અંદર દાટી દેવામાં આવે છે અને આંબલી અગિયારસના દિવસે એમનો આ વિધિ પ્રમાણે આ ભીમકુંડની અંદર એમની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે અને એ પરંપરા અમે વર્ષોથી જાળવીએ છીએ અને આજે પણ એ વિધિ કરીએ છીએ. વિજય માવી. અમારે એક આદિવાસી પરંપરા છે, એટલે અમારે છે ને ઠેઠ ડોહાના ડોહા કરતા યાર કરી રહ્યા છે અને અમારે અગિયારસને આ ફૂલું વળાવે છે એક આદિવાસીના, એટલે અમારે આ છે ને અમારો મેળો પડે છે 12 મહિને એકવાર આ ચાલે છે અને અમારે એ 12 મહિને માણસો એક વિધિ કરે છે, બા એનો 11મી દિન અમારે ફૂલું વળાવે છે અને 11મી દિન અમે લાવીએ છીએ ફૂલો અહીંયા આગળ અને આ બધી આદિવાસી લોકો અહીંયા આવે છે, અહીંયા આવીને આ વિધિ કરે છે. એટલે અમારે એક ફૂલ લઈને આવે, કુંડળીમાં ભર લઈને આવે, એક દારૂ હરાના શીશો લઈને આવે અને નારિયેળ લઈને આવે, એ વિધિ કરે છે અને કોઈ વાલુ ભર